नमस्कार दर्शक मित्रों, હું છું પૂજા રંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. અતુલ ફાસ્ટગેટ હાઈવે પર સુરતના બે તબીબની કારને અજાણે વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો. પારડીની એક શાળાના વિદ્યાર્થી મિત્રોની પલ્સર બાઇક એસટી બસ ડેપોના સર્વિસ રોડ પર સ્લીપ મારી જતા બંને નીચે પટકાતા ઈજા. વલસાડમાં અન્ય દેશોમાંથી આવેલા 59 જેટલા લોકોને સાવચેતીના ભાગરૂપે ક્વોરન્ટાઇન કરાયા. વલસાડ જિલ્લામાં વધુ 4 જેટલા યાત્રીઓ મળી, કુલ 16 યાત્રીઓ હાઈ રિસ્ક દેશોમાંથી આવ્યા છે. પારડી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી ફોર્મ અત્યાર સુધીમાં 46 સરપંચો માટે 184 ઉમેદવાર અને 415 સભ્યો માટે 962 ઉમેદવારોના ફોર્મ ભરાયા. વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ. હવે સમાચાર વિસ્તારથી. અતુલ ફાસ્ટગેટ હાઈવે પર સુરતના બે તબીબની કારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો. પાછળથી ટક્કર મારતા બે તબીબની કાર ડિવાઈડર કુડાવી સામેના ટ્રેક પર ફંગોળાતા I-20 કાર સાથે અથડાઈ. વલસાડના અતુલ ફર્સ્ટ ગેટ હાઈવે પર આજે વહેલી સવારે સુરતથી વાપી જતા બે તબીબોને અકસ્માત નડ્યો હતો. સદનસીબે કારમાં સવાર બંને તબીબ અને કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ સુરતની એક ખાનગી હોસ્પિટલના બે તબીબ ડોક્ટર ક્રોમી શાહ અને પંકજભાઈએ સુરતની એક ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર UK06TA4351ને ભાડે કરાવી હતી અને આજે વહેલી સવારે તેઓ સુરતથી વાપી તરફ કારમાં જવા નીકળ્યા હતા. તે દરમિયાન વલસાડના અતુલ ફર્સ્ટ ગેટ હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે તેમની કારને પાછળથી ટક્કર મારતા કાર હાઈવે પર 20 થાંભલાને તોડી ડિવાઈડર કુડાવી સામેના ટ્રેક પર ફંગોળાઈ હતી, જેમાં સામેના ટ્રેક પરથી એક I-20 કાર સાથે ટકરાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કાર ચાલક નિલેશભાઈ અને કારમાં સવાર સુરતના બે તબીબોનો ચમત્કારિક બચાવ થયો હતો અને કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો અને કારને ક્રેનની મદદ વડે ખસેડી હાઈવેને ખુલ્લો કરવામાં આવ્યો હતો. નિલેશ, આ ગાડી તો હું 70-80ની સ્પીડમાં હતો, એ પાછળથી ભાઈ ટક્કર માર્યો મને, તો ગાડી મારી ફરી ગઈ રોંગ સાઈડ. પછી પેલા સાહેબને, બે સાહેબ હતા, એમને કોઈને કંઈ વાગ્યું નથી, મને ખબર નથી. એક આ પગમાં મને તકલીફ લાગે છે જરા, રાઈટ સાઈડમાં બે હતા, બે જણા હતા. આ ડૉક્ટર હતા, એક રોમી શાહ, બીજા પંકજભાઈ હતા. એમને તા લઈ ગયા રેમ્બો હોસ્પિટલ. ના, એમને કંઈ વાગ્યું નથી, તા ગયા છે રેમ્બો. પાર્ટીની એક શાળાના વિદ્યાર્થી મિત્રોની બાઇક એસટી બસ ડેપોના સર્વિસ રોડ પર સ્લીપ મારી જતા બંને નીચે પટકાતા ઈજા. વાલીઓ બાળકોને બાઇકના બદલે મોપેડ આપે નહીતર લાયસન્સ ન હોવાથી ચિંતાનો વિષય બની શકે છે. પારડીની એક શાળાના વિદ્યાર્થી મિત્રો પલ્સર બાઇક લઈને જતા આજરોજ એસટી બસ ડેપોના સર્વિસ રોડ પર સ્લીપ મારી જતા બંને નીચે પટકાતા ઈજા પહોંચી હતી. પારડી તાલુકાના વિદ્યાર્થી મિત્રો એક શાળાએ અભ્યાસ કરતા આજરોજ શનિવારના શાળાએથી છૂટીને બંને વિદ્યાર્થી પલ્સર બાઇક નંબર GJ15BC4800 લઈને જતા સમયે પારડી 4 રસ્તા બ્રિજ પાસે એસટી ડેપોના સર્વિસ રોડ પર બંને વિદ્યાર્થીઓની બાઇક સ્લીપ મારી જતા બંને પટકાતા અકસ્માત સર્જાયો હતો. બાઇક પર સવાર વિદ્યાર્થી મોહિત ગણપતભાઈ પટેલ ઉંમર વર્ષ 14 રહેવાસી વાડી ફળિયા છણવાઈ અને તેનો મિત્ર પ્રથમ રઘુભાઈ પટેલ ઉંમર વર્ષ 15 રહેવાસી સ્ટેશન રોડ ઉમરસાડીને હાથ અને પગના ભાગે નાની મોટી ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વડે પારડી CSC હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વાલીપણા પોતાના બાળકોને બાઇકના બદલે મોપેડ આપે કારણ કે તેઓ પાસે લાયસન્સ ન હોવાથી મોટી જવાબદારી ઉદ્ભવી ચિંતાનો વિષય બની શકે છે. વલસાડમાં અન્ય દેશોમાંથી આવેલા 59 જેટલા લોકોને સાવચેતીના ભાગરૂપે ક્વોરન્ટાઇન કરાયા. ઓમિક્રોન વેરિયન્ટ વાયરસ ધરાવતા 11 જેટલા દેશોમાંથી ભારતમાં આવતા યાત્રીઓ માટે નવી ગાઈડલાઇન જાહેર કરાઈ. વલસાડ જિલ્લામાં વધુ 4 જેટલા યાત્રીઓ મળી, કુલ 16 યાત્રીઓ હાઈ રિસ્ક દેશોમાંથી આવ્યા છે.
ઓમિક્રોન વાયરસને લઈ 11 જેટલા દેશોને હાઈ રિસ્ક દેશોમાં સમાવવામાં આવ્યા છે. જે દેશોમાંથી વલસાડ જિલ્લામાં પરત ફરેલા તમામ 16 નાગરિકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા, સાથે વલસાડ તાલુકામાં અન્ય દેશોમાંથી આવેલા 59 જેટલા લોકોને પણ સાવચેતીના ભાગરૂપે ક્વોરન્ટાઇન કરી આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ઓમિક્રોન વેરિયન્ટ વાયરસ ધરાવતા 11 જેટલા દેશોમાંથી ભારતમાં આવતા યાત્રીઓ માટે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વધુ 4 જેટલા યાત્રીઓ મળી કુલ 16 યાત્રીઓ હાઈ રિસ્ક દેશોમાંથી આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ યાત્રીઓને કોવિડ ગાઈડલાઇન્સ મુજબ ક્વોરન્ટાઇન રહેવા આદેશ કરવામાં આવ્યો છે. તો હાલ લગ્ન સિઝન ચાલી રહી હોવાથી અન્ય દેશોમાંથી 59 જેટલા લોકો જે વલસાડ તાલુકા ખાતે આવ્યા છે તેવા લોકોને પણ હોમ ક્વોરન્ટાઇન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં હાઈ રિસ્ક દેશ અને અન્ય દેશમાંથી આવતા તમામ યાત્રીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. સાથે આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ લોકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તમામને ક્વોરન્ટાઇન કરી 8 દિવસ બાદ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. સાથે સાથે જો કોઈ પોઝિટિવ આવે તો તેના સેમ્પલો લઈ કયા વેરિયન્ટ વાયરસનો શિકાર થયો છે એ ચકાસવામાં આવશે. જો તમામનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ તમામને ફરજિયાત અન્ય 7 દિવસ ઓબ્ઝર્વેશન કરશે. સાથે આરોગ્ય વિભાગ દ્વારા હાઈ રિસ્ક દેશમાંથી આવેલા લોકો પર સતત નજર રાખવામાં આવશે. સાથે લગ્ન સિઝનમાં વિદેશથી આવતા તમામ યાત્રીઓ ઉપર પણ આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જે રીતની સૂચના અમને ઉપરથી મળવામાં આવી છે કે જે હાઈ રિસ્ક કન્ટ્રી અને બીજી કન્ટ્રીમાંથી પણ લોકો આવે છે તો એમને અત્યારે ક્વોરન્ટાઇન કરવાનું છે અને એમને 8 દિવસ પછી એમનું RT-PCR સેમ્પલ કરવાનું છે અને એ સેમ્પલમાં નેગેટિવ આવશે તો પણ એ 7 દિવસના સેલ્ફ આઇસોલેશનમાં જ રહેશે. એટલે આ રીતની અમને ઉપરથી જે ગાઈડલાઇન મળી છે તે રીતે અમારું આરોગ્ય તંત્ર કામ કરી રહ્યું છે. હાઈ રિસ્ક દેશો છે એમાંથી વલસાડ તાલુકાની વાત કરું તો વલસાડ તાલુકામાં કુલ 8 લોકો અમારા અહીંયા હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે. એમ ટોટલ 59 લોકો થયા છે પણ હાઈ રિસ્કમાંથી 8 જણા છે. ખાસ કરીને આપણે જોઈએ તો સાઉથ આફ્રિકા છે, UK છે, બ્રાઝિલ છે, સિંગાપોર છે, આ બધી કન્ટ્રીમાંથી આપણે અહીંયા ઘણા બધા આવી રહ્યા છે. અને હાલ હમણાં જોવા જઈએ તો થોડું મેરેજનું ફંક્શન પણ ચાલી રહ્યું છે તો એ મેરેજ એટેન્ડ કરવા માટે પણ લોકો આવે છે. અહીં જે રીતના અમારા વિસ્તાર છે, કોસ્ટલ વિસ્તાર છે, ત્યાં ઘણા આપણા ભાઈઓ છે તે લોકો શિપિંગની અંદર કામ કરતા હોય છે, કોઈ ફિશિંગનું બિઝનેસ કરતા હોય છે તો એ લોકોને અહીંયા આવવાનું થાય છે. એ રીતે લોકો શિપમાં પણ આવતા હોય છે અને આપણે અહીંયા બાય ફ્લાઇટ એ લોકો આપણા અહીંના એરપોર્ટ ઉપર ઉતરતા હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા જે રીતનું કરવામાં આવે છે, જે રીતે તમને નામ મળી જાય છે તેવું તરત અમે અમારા જે અમારા પ્રાઇમરી હેલ્થ સેન્ટરો છે ત્યાંની ટીમને અમે જાણ કરી દઈએ છીએ કે આટલા વ્યક્તિઓ તમારા ગામની અંદર આવ્યા છે હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી કે કોઈપણ કન્ટ્રીની અંદરથી, તો તેને તરત તાત્કાલિક ક્વોરન્ટાઇન કરવામાં આવે છે અને એમનું 8 દિવસ પછી સેમ્પલ કરવામાં આવે છે. પાડી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ અત્યાર સુધીમાં 46 સરપંચો માટે 184 ઉમેદવાર અને 415 સભ્યો માટે 962 ઉમેદવારોના ફોર્મ ભરાયા. પારસીઓનો ઐતિહાસિક સ્થળ ઉદવાડા ગામ સહિત ધગડમાળ, સરોદી, બગવાડા મળી 4 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે બિનહરીફ ફોર્મ ભરાતા સમરસ જાહેર થશે. જ્યારે અન્ય ગ્રામ પંચાયતમાં રસાકસી ભર્યો ચૂંટણી જંગ જામશે. સમગ્ર ચિત્ર ફોર્મ પરત ખેંચવાના દિવસે સ્પષ્ટ થશે. સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાઈ રહી છે, જેને લઈ પારડી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે આજરોજ 4 ડિસેમ્બર ફોર્મ ભરવાની અંતિમ તારીખે શનિવારના રોજ સરપંચ અને સભ્ય પદ માટે પારડી તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતના 46 સરપંચ માટે તેમજ 415 સભ્યો માટે અને 3 પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં આજે અંતિમ દિવસે પારસીઓનું ઐતિહાસિક સ્થળ ઉદવાડા ગામ સાથે ધગડમાળ, સરોદી, બગવાડા મળી 4 ગ્રામ પંચાયતમાં સરપંચ પદે બિનહરીફ ફોર્મ ભરાતા સમરસ જાહેર થશે. પારડી તાલુકાની 4 ગ્રામ પંચાયતમાં સરપંચ પદે 1-1 ઉમેદવારોએ ફોર્મ ભરતા તેઓ બિનહરીફ તરીકે સમરસ ગ્રામ પંચાયત જાહેર કરાશે, જેમાં ઉદવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ દાહિયાભાઈ પટેલ, ધગડમાળમાં સરપંચ તરીકે અંકિતાબેન જીગ્નેશભાઈ પટેલ, બગવાડામાં સરપંચ તરીકે જાગૃતિબેન ગુણવંતભાઈ નાયક, સરોદીમાં નીતાબેન ધર્મેશભાઈ હળપતિ મળી 4 ગ્રામ પંચાયતમાં સરપંચ પદે બિનહરીફ ફોર્મ ભરાતા સમરસ જાહેર થશે. પારડી તાલુકાના ઉદવાડા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ દાહિયાભાઈ પટેલે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી. તો આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોય જેની સામે એક પણ સરપંચ
પદના ઉમેદવારે ફોર્મ ન ભરતા ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ બિનહરીફ ઉમેદવાર રહ્યા છે. ધર્મેન્દ્રભાઈ પટેલે આજે સભ્યો અને સમર્થક સરોજભાઈ, રાજુભાઈ, પ્રજ્ઞેશભાઈ, એરિકભાઈ, જિજ્ઞેશ વગેરે સાથે રહીને ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવી હતી અને બિનહરીફની ખુશી તેઓના ચહેરા પર જોવા મળી હતી. સાથે પારસીઓનું ઐતિહાસિક સ્થળ ઉદવાડા ગામને વિકાસના કામે આગળ ધપાવી અદ્યતન બનાવવાની ખાતરી આપી હતી. પાડી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં આજે પરિયા ગ્રામ પંચાયતના સરપંચ પદમાં સુરેખાબેન દીક્ષાન પટેલે ફોર્મ ભર્યું હતું. તેમના સાથે આજે અગ્રણીઓ સાથે સમર્થકોમાં વડીલ, યુવાઓ, મહિલાઓ ઉપસ્થિત રહી ફૂલહાર પહેરાવી સરપંચ અને સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી. તેમાં સુંદલવાડા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે પિનલભાઈ અજયભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે માજી સરપંચ જિજ્ઞેશભાઈ તેમજ ગામના સમર્થકો સાથે સભ્યોએ પણ ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત પારડી તાલુકાના 3 ગ્રામ પંચાયતના સભ્યોની પેટાચૂંટણી માટે ઉમરસાડી, દેસાઈવાડમાં 1, કોટલાવમાં 4, મોટાબાગ છીપામાં 2 સભ્યોના ફોર્મ ભરાયા હતા. પારડી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાંથી મળેલી વિગતો મુજબ અત્યાર સુધીમાં પારડી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે 46 સરપંચો માટે 184 ઉમેદવાર અને 415 સભ્યો માટે 962 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેની ફોર્મની ચકાસણી 6 ડિસેમ્બરે થશે અને 7 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચી શકાશે. પારસીઓનું ઐતિહાસિક સ્થળ ઉદવાડા ગામ સહિત દગડમાળ, સરોધી, બગવાડા મળી 4 ગ્રામ પંચાયતમાં સરપંચ પદે બિનહરીફ ફોર્મ ભરાતા સમરસ જાહેર થશે, જ્યારે અન્ય ગ્રામ પંચાયતોમાં રસાકસી ભર્યો ચૂંટણી જંગ જામશે ત્યારે સમગ્ર ચિત્ર ફોર્મ પરત ખેંચવાના દિવસે સ્પષ્ટ થશે. ભારત માતા કી જય. આપણે જે તારીખ 19-12 ને સામાન્ય ચૂંટણી છે ગામ પંચાયતોની, એમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આજે 4 ગામમાં જો કહું તમને, રોહિણા, બરાઈ, ખેરલા, ડુમલા, એમાં સરપંચ માટેના ઉમેદવારો 18 જેટલા છે ફોર્મ ભરાયા છે અને 91 જેટલા સભ્યોના ફોર્મ ભરવામાં આવ્યા છે. આ તમામ ફોર્મ અને બાકીના જે આરો છે એમની કામગીરીની પણ આપણે સોમવારે ફોર્મની ચકાસણી કરવામાં આવશે, એ સભ્યોની હાજરીમાં કરવામાં આવશે. અને 7 તારીખે જે કોઈ એમાંથી ફોર્મ મંજૂર કરવામાં આવે, 7 તારીખે એમાંથી પરત ખેંચવાની મુદત પૂરી થશે. ત્યારબાદ ખરું ચિત્ર કેટલા ઉમેદવારો હરીફ રહેશે એ ચિત્ર આપણને સ્પષ્ટ જોવા મળશે. સમરસ થવાનું ફોર્મ ખેંચાઈ જાય પછી હરીફ ઉમેદવારની યાદી બને ત્યારે જ કહી શકાય, પરંતુ ઉદવાડા ગામે એવું જોવા મળ્યું કે તેમાં ફક્ત દરેક સીટ પર 1-1 ઉમેદવાર ફોર્મ ભરેલો હોય એટલે એ 100% સમરસ તરીકે થશે. તાલુકાના 46 ગ્રામ પંચાયતમાંથી પ્રથમ સમરસ જે ઉદવાડા ગામ, જે પારસીઓનું ઐતિહાસિક સ્થળ તરીકે ગણાતું છે અને અત્યારે બી પારડી ઉદવાડા સ્ટેશન પણ આજે આખા ભારત દેશમાં સુંદર અક્ષરે ચિત્રાઈ ગયું છે. વાત કરીએ એના જે સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે રાજુભાઈ જોડે, કે જેઓ અગાઉ પણ સરપંચ તરીકે અનુભવ મેળવી ચૂક્યા છે અને તેઓની પૂરી ટીમ આજે એક સાથે આવી ગઈ છે, તે આપણે જોઈએ વાત કરીએ કે કેવી રીતે વિકાસના કામો કરે. એમાં તો અમારા ખાસ ઉદવાડા ગામથી જે અમારું લક્ષ્મીનારાયણ મંદિર અને અમારા પારસીનું જે ધર્મસ્થળ આતસ ધરમ, એમની દુઆ અને સાથે સાથે અમારા ગામના વડીલો, ખાસ કરીને સરોજભાઈ, એરિકભાઈ, ઉમેશભાઈ, જિજ્ઞેશાબેન અને બધા જે તમામ ગામના જે આગેવાનો હતા, નાનુભાઈ, એ બધા થઈને ભેગા થઈને જે અમે કન્ટિન્યુઅસ જ્યાંથી ઇલેક્શન ડિક્લેર થયું ત્યાંથી સમરસની સરોજભાઈની ઈચ્છા હતી અને બધાની હતી, તેમાં સરોજભાઈ અને એરિકભાઈ મુખ્ય ભૂમિકા ભજવી અને ખાસ તેમાં ઉમેશભાઈ અને જિજ્ઞાસાબેનનો પણ 100% ફાળો આપ્યો, તો જ આ સમરસ થયું છે. અને આવનારા દિવસોમાં જે છેલ્લા 15 વર્ષથી કામ થયા
એટલા હું ખાતરી આપું છું કે આવનારા 5 વર્ષમાં કામ થશે. એનું કારણ તમને બતાવીશ કે પહેલાં પણ અમારું ગામ ઉદવાડા ગામ સ્મૃતિ ઈરાની જેમ દત્તક લીધું હતું તેમાં પણ ખાસા કામો થયા છે, પણ અત્યારે જે પારસીનું પતિ નહીં હતું ઉદવાડા ગામમાં નહીં હતું છેલ્લા 15-10 વર્ષથી, તો અત્યારે પારસી સમાજને પણ પ્રતિનિધિ મળ્યું છે અને એમના ટ્રસ્ટોમાં કે એમની જે બધા ઇન્ડસ્ટ્રીઓ છે પારસી સમાજના, ટાટા બિરલા ગોદરેજ, કે એમને પણ એ લોકો રજૂઆત કરશે ચોક્કસપણે અને ઉદવાડા ગામને એક એવું કામ કોઈ કામ જે કંપની કરી આપશે એ સરોજભાઈએ પણ ખાતરી આપી છે, દસ્તુર સાહેબે પણ ખાતરી આપી છે અને મિનિસ્ટ્રીમાં પણ જે ગુજરાત સરકારમાં જે અમારો દસ્તુરજીનું પણ પ્રભુત્વ છે એટલે ઉદવાડા ગામને અમે મોડલ ગામ બનાવવાનું સરોજભાઈ અને મારી ટીમ અને અમારા કાર્યકર્તા અને એમાં સાથે ભેગા મળીને ઉમેશભાઈ કે જીગીસાબેન સાથે ભેગા મળીને તમામ કામ કરશું અને અમે જે 12 જણા છે ગ્રામ પંચાયત સભ્યો અને 13મો સરપંચ કોઈપણ વાદ વિવાદ વગર 13 સાથે અમે કામ કરશું. તાલુકાના સોનરવાડા ગ્રામ પંચાયતની મહિલા ઉમેદવાર બિજલબેન અહીંયા ઊભા છે, અજયભાઈ પટેલ કે જેઓ પ્રથમ વખત આ મહિલા તરીકે અહીંયા ઊભા રહ્યા છે અને તેઓ તેમની પૂરી ટીમ સાથે ઉત્સવ સાથે એ લોકો ફોર્મ આજે ભર્યું છે અને વાત કરીએ કે આપણે તમે મતદારો પાસે કેવા વિકાસના કામો લઈને જશો. તમે મારે વિશેષ કંઈ કહેવું નથી, પણ અમારા ગામથી આજે જે ફોર્મ માટેની જે અમે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આ તાલુકા પંચાયત કચેરી જે આવ્યા અને ત્યાં આગળ અમારી જે આ જનમેદની અને જનસંખ્યા તમે જોઈ શકો છો કે ગામનો હરેક નાગરિક, હરેક વ્યક્તિ, હરેક વડીલ, યુવાન, માતા, બહેનો બધા આપણી સાથે અહીંયા આગળ ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા છે અને બધાનો સાથ અને સહકાર આગલા સમયમાં પણ હતો, આજે પણ છે અને આવનારા દિવસોમાં એટલે કે ભવિષ્યમાં પણ રહેશે. અને રહી વાત વિકાસના કામોની, તો વિકાસના કામો અમે જ્યારે અમે મારા સાથી મિત્ર માન્ય જિજ્ઞેશભાઈ સરપંચ પદે હતા અને હું ડેપ્યુટી સરપંચ તરીકે જ્યારે ફરજ બજાવી રહ્યો હતો અને હાલમાં પણ છું જ, ત્યારે પણ અમે વિકાસની વેગને કોઈ દિવસે થંભા દીધી નથી અને આવનારા દિવસોમાં પણ અમે થંભા દેવાના નથી, વિકાસના વેગને અમે અતિવેગ રૂપે આગળ લઈ જશું. પરિયા ગામના સરપંચ તરીકે મહિલા ઉમેદવાર સુરેખાબેન આવ્યા છે અને તેઓ એમના પતિ કે તો આપણે તેઓ 12 સભ્ય સાથે એની પૂરી યુવા ટીમ સાથે અહીંયા આવી ગયા છે અને ફોર્મ પણ ભરાઈ ચૂક્યું છે. હવે વાત કરીએ કે એ લોકો પરિયા ગામમાં જે વિકાસના કામો અત્યાર સુધી થયા છે અને આગળના દિવસો આવનારા દિવસમાં શું વિકાસના કામો કરશે, વાત કરીએ આપણે મહિલા સરપંચ. સુરેખાબેન સંજય પટેલ પરિયા સરપંચ તરીકે ઉમેદવારી કરી છે. છેલ્લા 10 વર્ષથી ગામ લોકોએ માર્ગદર્શન હેઠળ અને એમના સહકારથી આજે આ ઉમેદવારી કરી છે. હજુ આ 2 વર્ષમાં કોરોના કાળ સમય દરમિયાન થોડા કામો રહી ગયા છે, તો એ કામ પૂર્ણ કરવા માટે આજે હું ઉમેદવારી કરી છે. હવે પછી અમારું છેલ્લું વર્ષ એટલે કે સરપંચ તરીકે ફરી પાછી ઉમેદવારી કરીશું નહીં અને 2 વર્ષ આ ઉમેદવારી કર્યા પછી જે અમે આવી જશું તો ગામના જે બાકી રહેલા કામો છે એ પૂર્ણ કરી દઈશું. અમે 12 ટીમ સાથે હોડના 12-12 સભ્યો હાજર છીએ. અમારા દસ્તુરજી સાહેબ, બધા લોકોની તમામ એફર્ટ કે જે આ કામ થયું છે અને ઉદવાડા ગામ સમરસ બન્યું છે એમાં અમે એવી રીતે ઈચ્છા છે કે ઉદવાડા ગામ ગુજરાતનું સૌથી નંબર 1 ગામ બોલાવવું જોઈએ આવનારા 5 વર્ષ. એના માટે અમે કોશિશ કરી છે, એફર્ટ કરી છે. કણુભાઈ ને કેસીભાઈએ કહેલું હતું મને કે આટલું મારા માટે કરજો, અમે કરીને બતાવેલું છે. હવે રાખ્યા છે કે એવોર્ડનો બી સાથ સહકાર મળે અને જેનાથી આ ગામને અમે ઓર આગળ લઈ જઈ શકીએ. કે લોકો એમ કહેવું છે કે ગામ હોય તો ઉદવાડા ગામ જવું. સરપંચજી, ઉમેદવારનો કહેવાનું એવું છે કે માત્ર બાકી રહેલા વિકાસના કામ અને 2 વર્ષ જે કોરોના કાળમાં જે કામ અધૂરો બાકી છે એ પૂરા કરવા માટે જ આ એક સરપંચ તરીકે ઊભા રહેવાનું છે અને આ એ લોકોનું આખરી સરપંચ તરીકે અત્યારે એ લોકો ઊભા રહેશે. ત્યારબાદ બીજાને કોઈ ગામના નવા જ ને ચાન્સ આપવાની એ લોકો તક આપવાની વાતો કરી છે. મારા પરિયા ગામની તમામ જનતાને હું વંદન કરીને કહું છું કે અમે મારા મિસિસને છેલ્લા 2012 થી 2017 સુધી આપના પ્રેમ મળેલો અને એમાં તમે ખૂબે ખૂબા ભરીને મત આપીને જીતાડેલા, એમાં અમે અમારી થાય એટલે આપના કામ કરેલા છે. તેમજ 2017થી લઈને 2021 સુધીના સમયમાં આપે મને પણ એ જ રીતે ખૂબે ખૂબા વોટ આપીને જીતાડેલો. તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કાળમાં આપણે બધાએ જ ઘરમાં બેસી જવા પડેલું, એ જ રીતે અમારા પણ થોડા વિકાસના કામો જે આપને જણાવેલા એ બાકી રહી ગયેલા હતા. તો એકવાર હું છેલ્લી વખત આજ પછીથી અમે લોકો આજે જ આજે ચૂંટણી આવે છે પહેલાં જ અમારી નિવેદન આપીએ છીએ આપ સૌને
કે આ છેલ્લી વખત અમે સરપંચ તરીકે આપને એકવાર સહકાર માંગીએ છીએ, તો મહેરબાની કરીને આપ સૌ અમને સહકાર આપજો અને જેથી કરીને અમે પરિયા ગામના જે પણ કંઈ કામ બાકી છે એ પૂરા કરી શકીએ. સર, એટલે ફોર્મ ભરવા માટે આજે ગામના વડીલો, યુવાનો, છોકરાઓ તેમજ ઘણા બધા એવા ગામના ઉંમરલાયક મહિલા લોકો બી આજે એવા છે, ખૂબ જ ઉત્સાહથી આજે ફોર્મ આપણે ભરવા માટે ભરાઈ ગયું છે. તેમજ આપણને આજે જીત તો મળી જ ગઈ છે. આજે આપણે વિકાસલક્ષી કામો ગામમાં ખૂબ જ એવા વિકાસલક્ષી કામો કરેલા છે. જે બી કંઈ કામો બાકી હોય એ આપણા ઉમેદવાર પિનલબેન તરફથી કરવામાં આવશે, એવી શુભેચ્છા પાઠવું છું. જય ભારત માતા કી જય, વંદે માતરમ. જન મેદની આજે જોતા એવું લાગે છે કે આપણે આ સોંડલવાડાના સરપંચની બેઠક 100% આવવાની છે, ખાતરી આપી રહ્યા છે અને પોતાનો ઉત્સાહ બી છે અને આત્મવિશ્વાસ પણ છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ચૂંટણીના ફોર્મમાં ભર્યા બાદ કેવી રીતે લડત ચાલે. પાડી દેવું પડે. મારે કાળીવાલા ઉદવાડા ગામના એક પારસી સમાજ તરફથી આવું છું ને આજે સૌનો સાથ સૌના વિકાસ તરીકે ઉદવાડા ગામ જે સમરસ થયું એવી રીતે બીજા ગામો થાય ને સરકાર તરફથી અમને ઘણો લાભ મળેલો છે. અમારા માનનીય MLA કનુભાઈની તથા ડૉક્ટર સાહેબ, જે આપણા માનનીય MP છે KC પટેલ સાહેબની ઈચ્છા હતી કે ગામ સમરસ થાય ને એને સાર્થક કરવા માટે સૌએ ગામના દરેકે દરેક લોકોએ સાથ સહકાર આપ્યો છે ને સિંહ ફાળો ભજવીને આજે અમે તાલુકામાં પહેલું ગામ જે સમરસ થયું એ બદલ ગામનો સૌનો આભાર. સર, કે પાર્ટીએ ઉદવાડા એટલે ઐતિહાસિક બનાવવાની એ લોકોની કામગીરી છે, જેમાં દરેક પારસી કોમના જે ટાટા બિરલા સુધી ઊંચે ટોળ સુધી પહોંચ્યા છે ને ગુજરાતભરમાં, વાત બહુ મોટી છે, ગુજરાતભરમાં જો આ રીતે એ લોકો ખાતરી આપી શકે કે નંબર 1 ઉદવાડા ગામને બનાવીશું, ત્યારે હવે જોવાનું રહેશે કે ઉદવાડા ગામમાં કેવો વિકાસ થાય અને સૌનો સાથ સૌનો વિકાસ જે મોદીના સૂત્ર છે એ સંસારે ચાલવાના છે એ લોકો. પાર્ટી અમૃત પટેલ સંકલ્પ. સભ્ય તરીકે ફોર્મ ભર્યું છે અજયભાઈ સાથે, અજયભાઈ ને પિનલબેન સરપંચ તરીકે ફોર્મ ભર્યું છે. તો આપણા જિજ્ઞેશભાઈ અને સરપંચ તરીકે જિજ્ઞેશભાઈ અને અજયભાઈ ડેપ્યુટી સરપંચ તરીકે ગામમાં જે બી કાર્યો કર્યા છે એવા કાર્યો પહેલાં જે બી સરપંચ રહી ચૂકેલા એમના કાર્યોમાં જોવા મળ્યા નથી. અને ખરેખર એ લોકોએ જે વિકાસના કાર્યો કર્યા છે ગામમાં એ ખરેખર સરાહનીય છે ને આ વખતે બી એમને જંગી બહુમતીથી અમને જીતાડવાના છે એમને. અને એટલું જય હિન્દ, જય ભારત. ફોર્મ માટે આજે ભર્યું, જય ભારત. આજે જે અજયભાઈના ધર્મપત્ની પિનલબેને જે સરપંચની ઉમેદવારી માટે જે ફોર્મ ભર્યું છે અને એની સાથે બધા સાથી સભ્ય મિત્રો બધા બધાયેલા, એની સાથે તમે જો આ જન આદેશ જ છે એક રીતે જોઈ તો કે ગ્રામ પંચાયત સોદલવાડાના એક એક ઘરથી એક એક માણસ આવ્યું છે, તેમાં યુવાનો, વડીલો, માતાઓ સૌ કોઈ અહીંયા અહીં પધાર્યા છે અને એઓના આ અહીંયા પધારવાનો અનુક્રમ જ કહી રહે છે કે પિનલબેન હવે આગામી દિવસોની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતવાના છે. અને અજયભાઈ ડેપ્યુટી સરપંચ તરીકે હતા અને જિગ્નેશભાઈ અમારા ગ્રામ પંચાયત સોદલવાડાના સરપંચ તરીકે હતા, અને જેવા કામો કર્યા તેનાથી પણ વિશેષ વધારેના કામો કરશે એવી આશા બી રાખીએ છીએ અને એઓ કામો કરે એ માટે અમે એમને જંગી બહુમતી જીતવા માટે તત્પર. વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ. વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા 68 જેટલા બાળકો તથા શિક્ષકોના RT-PCR ટેસ્ટ કરાયા. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલી તમામ શાળાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે શાળાઓ શરૂ થતાની સાથે વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ આવતા વલસાડ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. રાજ્ય સરકાર દ્વારા કોરોના બાદ રાજ્યની તમામ શાળાઓ COVID-19 નિયમો મુજબ શરૂ કરવામાં આવી છે, ત્યારે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાની નામાંકિત શાળા સેન્ટ જોસેફ કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. વિદ્યાર્થીના પિતા પોઝિટિવ આવ્યા બાદ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના સેમ્પલો લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ 68 જેટલા શાળાના બાળકો તથા શિક્ષકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો છે. સાથે વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય 14 જેટલા લોકોના પણ RT-PCR રિપોર્ટ કરવાની કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરી છે. સાથે COVID-19 તમામ નિયમોનું પાલન શાળાઓ દ્વારા કડકાઈથી કરવામાં આવે એવી ટકોર આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓને કરી છે. જે કોન્વેન્ટનો જે સ્ટુડન્ટ વિદ્યાર્થી છે એના ફાધર પોઝિટિવ હતા, એટલે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં પોઝિટિવ આવ્યો છે. ઘરના ફેમિલી મેમ્બર છે એટલે એ પોઝિટિવ આવ્યો છે. એ જ્યાં ભણતો છે એ કોન્વેન્ટ સ્કૂલમાં પણ 68 સેમ્પલ્સ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકના લીધા છે, એ બધા નેગેટિવ છે. અને જે પણ આપણી જે સરકારશ્રીની ગાઈડલાઇન છે એ પ્રમાણે એને ફોલો કરી રહ્યા છે. એમાં સ્ટ્રેન તો નોર્મલ હોય,
જે પણ જે છે કોરોનાનો એ સ્ટ્રેન હોય છે એની ચકાસણી માટે આપણે ઉપર ગાંધીનગર ખાતે એનું સેમ્પલ મોકલાવતા હોય છે. એવી કોઈ આમાં ટ્રાવેલ હિસ્ટ્રી નથી એટલે એ ચિંતા નથી કે કોઈ અન્ય વેરિયન્ટ હોય એવી કોઈ ચિંતા એમાં નથી. એમના ફાધરમાંથી એમને ઇન્ફેક્શન લાગ્યું છે. ટ્રાવેલ હિસ્ટ્રી છે નહીં એટલે કોઈ અન્ય વેરિયન્ટ હોય એવું કહી શકાય નહીં. સ્કૂલના જે પ્રિન્સિપલ છે, શિક્ષક મિત્રો છે અને વિદ્યાર્થીઓ છે, એમને મારી ખાસ સલાહ છે કે જે ત્રણ જે નિયમોનું પાલન કરવાનું છે, હેન્ડ સેનિટાઇઝ છે, માસ્કનો ઉપયોગ કરવાનો છે, બે વ્યક્તિની વચ્ચે 6 ફૂટનું જે ડિસ્ટન્સ રાખવાનું છે એનું આપણે નિયમનું પાલન કરીશું અને હંમેશા માસ્ક પહેરીશું. ઘરમાં પ્રવેશતા પહેલાં અથવા તો બહારથી આવ્યા પછી આપણે સાબુથી હાથ ધોઈએ તો આ બધા નિયમોનું પાલન કરશું, ભીડભાડવાળી જગ્યાએ ન જઈશું તો કોરોનાના કેસીસ આપણે ઘટાડી શકીશું. વાપી કોપલી રોડ પર દીક્ષા કોમ્પ્લેક્સની ભાવેશ ટ્રેડર્સમાં બાઇક પર આવેલા ત્રણ તસ્કરોના તાળા તોડવાનો નિષ્ફળ પ્રયાસ. કોમ્પ્લેક્સના પાછળના મકાનમાં વોચમેનને શંકા જતા સ્થાનિકોને જાણ કરી પરંતુ ચોરટાઓ ભાગી છૂટ્યા. વાપી કોપલી રોડ ઉપર આવેલ દીક્ષા કોમ્પ્લેક્સમાં ભાવે ટ્રેડર્સમાં આજે વહેલી સવારે કોઈક 3 જેટલા તસ્કરો મોઢા બાંધે એક નંબર પ્લેટ વગરની ગાડીમાં સવાર થઈ દુકાનના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવા જતા નિષ્ફળ નીવડ્યા હતા. તે દરમિયાન બાજુમાં આવેલ મકાનના વોચમેનને કંઈક તૂટવાનો અવાજ આવતા દીક્ષા કોમ્પ્લેક્સના સાથી વોચમેનને જાણ કરી આપતા લોકો ભેગા થાય તે પહેલાં તસ્કરો ભાગી છૂટ્યા હતા. ગેરકાયદેસર વેપારીઓની દુકાન સામે પાર્ક કરવામાં આવતા વાહનોને લઈ તસ્કરોને મોકળું મેદાન મળ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સોસાયટી દ્વારા ગેરકાયદેસર વેપારીઓની દુકાન સામે પાર્ક કરતા વાહનોના પાર્કિંગ બંધ કરવા સ્થાનિકો જણાવી રહ્યા છે. રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ હોવા છતાંય તસ્કરોને પોલીસનો ભય રહ્યો નથી એવું સાબિત થઈ રહ્યું છે. પોલીસ અધિકારીઓ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન કરે એવી લોક માંગણી ઉઠવા પામી છે. ભાવસિંહની રેડીમેડ રાતકો 5:25 મેં સળિયા છે, દરવાજા ખુલ રહા થા, હમ લોગ બાજુ વાલે લે દેખા, મેરે કો બુલાયા, હમ દોનો કો મેરે કો ઉસકો દેખા કે વો લોગ ભાગ ગયા ગાડી, તીન જન ગાડી તો મેં દેખા નહીં હે, બાજુ વાલે મેં દેખા થા, મેં નહીં દેખા. 5:25 કા ગાડી ગો ગયા, इधर वो एक टोपी देगा उधर से आया तो दो दिन इधर था, गाड़ी था इधर सब बिना प्लेट का, प्लेट नहीं था गाड़ी, इसी से आगे खुला होगा ऐसा सोचा तो डाउट लग गया, आवाज़ आया, डाउट लग गया तो आवाज़ आया तो ऐसा देखा मैंने, तू नहीं इधर की देखा तो मेरे को देखा तो उन लोग फिर गाड़ी टाप किया तो फिर ऐसा गया ऐसा सीधी तरफ. तीन जन था लगता है, इधर तो दो था एक इधर, तीन जन था मेरा हिसाब. વલસાડનો વધુ એક લાચિયા પોલીસ જવાનના ફોલ્ડરને સુરત એસીબીની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો. બુટલેગર પાસેથી પાસાની દરખાસ્ત ન કરવા રૂપિયા 1,00,000ની લાશની માંગ કરી હતી. રૂરલ પોલીસના એએસઆઈ લાશની રકમ માટે ફોલ્ડરને મોકલ્યો હતો જેને સુરત એસીબીની ટીમે છટકું ગોઠવતા ઝડપાયો. વલસાડ રૂરલ પોલીસ મથકે દારૂની ફરિયાદ નોંધાઈ હતી જે મામલે સુરતમાં રહેતા એક બુટલેગરનું નામ ખુલતા રૂરલ પોલીસના એએસઆઈ બુટલેગર પાસે પાસાની દરખાસ્ત ન કરવા રૂપિયા 1,00,000ની લાશની માંગ કરી હતી. જોકે રકઝક બાદ 50,000માં ડીલ થઈ હતી જે રકમ આરોપી આપવા માંગતો ન હોય જેથી આરોપીએ સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે સુરત એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું જેમાં એએસઆઈ વતી લાશની રકમ લેવા આવેલો ફોલ્ડર પોલીસના હાથે રંગે હાથે ઝડપાયો હતો. જોકે લાશ માંગનારો પોલીસ જવાન ફરાર થઈ ગયો હતો જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસના એએસઆઈ સતીશ સયાજી રાવે રૂપિયા 1,00,000ની લાશની માંગણી કરી હતી. રકઝક કરતા મામલો 50,000માં ફાઇનલ કરવામાં આવ્યો હતો. સતીશ સયાજી રાવે માંગેલી લાંચની રકમ આરોપી આપવા માંગતો ન હોવાથી આરોપીએ સુરત એસીબીનો સંપર્ક કરીને પોલીસ જવાન વિરુદ્ધ ફરિયાદ આપી હતી. સુરત એસીબીની ટીમે ફરિયાદને આધારે લાશનું છટકું ગોઠવ્યું હતું જેમાં રૂરલ પોલીસના સતીશ સયાજીભાઈ વતી તેનો ફોલ્ડર રામસિંહ પાટીલ લાંચની રકમ લેવા આવશે તેમ સતીશે ફોન ઉપર જણાવ્યું હતું. જેથી વલસાડ રૂરલ પોલીસ જવાન સતીશ સયાજી વતી લાંચની રકમ સ્વીકારવા આવેલ રામસિંહ જયરામ પાટીલને એસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. વલસાડ રૂરલ પોલીસના સતીશને ઘટનાની જાણ થતાં પોલીસ જવાન ફરાર થઈ ગયો હતો. સુરત એસીબીની ટીમે લાશ મામલે પોલીસ જવાનના ફોલ્ડરને ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસ જવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. પાડી કોલેજની વિદ્યાર્થીની ઘરેથી કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા માતાએ પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પાડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામના મંદિર સ્ટ્રીટ ખાતે રહેતી નિરાલી હરીશભાઈ ટંડેલ
પારડી જેપીપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એસવાય બીએ માં અભ્યાસ કરે છે અને કોલેજ બાદ સેન્ટર પોઈન્ટ ખાતે કોમ્પ્યુટર ક્લાસ કરી સાંજે ઘરે જાય છે. તેવી જ રીતે 1 ડિસેમ્બર 2021 રોજ નિરાલી કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી, પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેની માતા પ્રજ્ઞાબેન તપાસ કરવા પિતાને પારડી મોકલ્યા હતા. તપાસ દરમિયાન નિરાલી કોલેજ તથા કોમ્પ્યુટર ક્લાસ બંને જગ્યાએ ગઈ ન હોય અને યુવતીનો મોબાઈલ પર સંપર્ક કરતા ફોન સ્વિચ ઓફ આવતો હોય, જેથી મિત્રો તેમજ સંબંધીઓ સગાઓએ ને ત્યાં તપાસ કરી હતી. યુવતીની માતા પ્રજ્ઞાબેન ટંડેલે પારડી પોલીસ મથકે પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે જમાદાર રાધેભાઈએ યુવતીની શોધખોળની કાર્યવાહી હાથ ધરી છે. સંપ્રદેશ દાદરાનગર હવેલીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને મહિલાઓની સુરક્ષા અંગે ટ્રેનિંગ સાથે ડીઆઈજીપીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા. સંપ્રદેશ દાદરાનગર હવેલીના પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને મહિલાઓની સુરક્ષા પર પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. સેલવાસના સાયલીમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં 5 દિવસીય ટ્રેનિંગમાં દિલ્હીથી આવેલ નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું, જેમાં મહિલાઓ સાથે રેપ, રેપ વિથ મર્ડર, દહેજ હત્યા, ઘરેલું હિંસા, સાયબર ક્રાઇમ, બાળકો સાથે થતા ગુનાઓની ફોરેન્સિક તપાસ તથા ઇન્વેસ્ટિગેટિવ મેથડ સમજાવવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે રિટાયર્ડ ડીવાયએસપી મુનશીએ અને દમણના વકીલ સુભાષ રાક્ષે રેપ અને પોસ્કો એક્ટ, દાદરાનગર હવેલીના પબ્લિક પ્રોસિક્યુટર ગોવર્ધન પુરોહિત રેપ પોસ્કો એક્ટ કેસના ન્યાયિક પગલાઓ અંગે માહિતી આપી હતી. તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝના પ્રોફેસર સુમન શર્માએ ઘરેલું હિંસા અને દહેજ કેસો વિશે જ્ઞાનવર્ધક માર્ગદર્શન આપ્યું હતું. બીજા દિવસે અમદાવાદના એસપી મિની જોસેફે મિસિંગ કિડનેપિંગ, દમણના એપીપી આર દેશપાંડે મિસિંગ કિડનેપિંગના ન્યાયિક પ્રક્રિયા પર તેમજ દહેજ હત્યા અને માનવ તસ્કરીની કેસ સ્ટડી વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ ડીઆઈજીપી વિક્રમજીત સિંહના હસ્તે પીએસઆઈને સહભાગીતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. लेकिन क्योंकि हमारा एक बहुत ही छोटा यूनिट है, बहुत छोटी यूनिट है, मेरा सिर्फ 7 पुलिस स्टेशन है, तो उस पॉइंट ऑफ व्यू से हमारा एक्सपोजर है वो बहुत लिमिटेड है. पॉपुलेशन जो है वो भी बहुत लिमिटेड है. जितनी पॉपुलेशन पूरी यूपी की होगी उतनी पॉपुलेशन दिल्ली में कई जगह पर एक एक थाने के अंदर होती है. वहाँ पर इवन मुंबई में बहुत हाई डेंसिटी पॉपुलेशन है और एक्सपोजर बहुत ज़्यादा है. जितनी ज़्यादा पॉपुलेशन होगी उतने ही अलग टाइप के क्राइम्स वहाँ पर कमिट होंगे, उतने ही अलग टाइप के एक्सपीरियंसेस होंगे, चाहे वो कंप्लेनेंट रिलेटेड हो, चाहे वो विक्टिम रिलेटेड हो, चाहे वो मोडस ऑपरेंडी के हिसाब से हो. तो जब तक आपका बाहर की दुनिया से एक्सपोजर नहीं होगा तब तक आपको भी पता नहीं चलेगा कि ऐसी सिचुएशन को हैंडल कैसे करना है. इसलिए इस पर ही हमने मिलकर ये डिसाइड किया कि जो हमारा उद्देश्य रहेगा वो होगा कि हम मैक्सिमम फोकस हमारा बाहर से लोगों को इनवाइट करने का हो, ताकि आपको बाहर के स्टेट्स के अंदर, यूनियन टेरेटरीज के अंदर क्या क्या इंसिडेंट्स हो रहे हैं और उनको कैसे डील किया जा रहा है उसके बारे में जानकारी मिल सके. समाचार ना अंत में एक नजर आज ना मुख्य समाचार पर. અતુલ ફર્સ્ટ ગેટ હાઈવે પર સુરતના 2 તબીબની કારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો. પારડીની એક શાળાના વિદ્યાર્થી મિત્રોની પલ્સર બાઇક એસટી બસ ડેપોના સર્વિસ રોડ પર સ્લીપ મારી જતા બંને નીચે પટકાતા ઈજા. વલસાડમાં અન્ય દેશોમાંથી આવેલા 59 જેટલા લોકોને સાવચેતીના ભાગરૂપે ક્વોરન્ટાઇન કરાયા. વલસાડ જિલ્લામાં વધુ 4 જેટલા યાત્રીઓ મળી, કુલ 16 યાત્રીઓ હાઈ રિસ્ક દેશોમાંથી આવ્યા છે. પારડી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી ફોર્મ અત્યાર સુધીમાં 46 સરપંચો માટે 184 ઉમેદવાર અને 415 સભ્યો માટે 962 ઉમેદવારોના ફોર્મ ભરાયા. વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ. તો આ સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.